साबरकांठा जिल्लाना प्रांतिज तालुकाना रामपुर पासे बनी रहेली केमिकलनी फेक्टरीने लईने वहीवटीतंत्र द्वारा लोकोनो अभिप्राय जाणवा लोकदरबारनुं आयोजन कर्युं हतुं, जेमां 15થી વધારે ગામોના લોકો ઉપસ્થિત રહીને વિરોધ નોંધાવ્યો હતો। પ્રાંતિજના રામપુરા પાસે કેદાર ફોર્મેલિન LLPના પ્લાન્ટ નામની બની રહેલી કેમિકલની ફેક્ટરીને લઈને આજુબાજુના લોકો યોજાયેલા લોકદરબારમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વહીવટીતંત્ર દ્વારા લોકોના અભિપ્રાય માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લા અધિક કલેક્ટર HR મોદી તથા JPCDના પ્રાદેશિક અધિકારીઓની અધ્યક્ષતામાં લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુના 15 જેટલા ગામના લોકો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ફેક્ટરીને લઈને ભવિષ્યમાં તેની માઠી અસર પડશે અને સાથે હવા પાણી અને સાથે જમીન પણ પ્રદૂષિત થશે અને આજુબાજુની ખેતી ઉપર પણ માઠી અસર પડશે તે બાબતો સાથે 15થી પણ વધારે ગામના લોકો, સરપંચો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં મહિલાઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને યોજાયેલા લોકદરબારમાં વિરોધ નોંધાવ્યો હતો। તો ફેક્ટરી માલિકોએ પણ ગ્રામજનોના વિરોધને લઈને પોતે અહીં ફેક્ટરી નહીં બનાવવાનો નિર્ણય પણ તાત્કાલિક કરતા ગ્રામજનોએ પણ ફેક્ટરી માલિકોનો આભાર માન્યો હતો। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। કેદાર ફોર્મિલિન કંપનીની આજે જે લોક સુનાવણી યોજાઈ હતી, એ જનરલી જે સરકારની ગાઈડલાઈન મુજબ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું પડતું હોય છે, અને એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ પહેલાં જે વિસ્તાર આજુબાજુ જે લોકો આવેલા છે બધાની જાણ કરી અને એ લોકોની રજૂઆતો માટે સુનાવણી રાખવાની હોય છે, એના ભાગરૂપે આજે આ સુનાવણી રાખવામાં આવેલી છે। અને એમાં પણ ખૂબ તંદુરસ્ત વાતાવરણમાં સારી એવી લોકો તરફથી રજૂઆતો પણ આવી છે, કંપનીએ પણ ખૂબ એ લોકોને સંતોષકારક જવાબ આપવાનો પ્રયત્ન જે કરવામાં આવેલો છે, એટલે એકંદરે તંદુરસ્ત વાતાવરણમાં આ સુનાવણીની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે। નિષ્કર્ષમાં હવે એ લોકો કંપનીવાળાએ જાહેરાત કરેલી છે કે આવા વિરોધ વાતાવરણ વચ્ચે અમે લોકો કંપની સ્થાપવા માગતા નથી, હવે એ લોકોનું લેખિત ને જે છે અમે મેળવી અને પછી સરકારમાં પ્રોસેસિંગ મોકલી છે। લોકોએ આપ જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જે પબ્લિક સભા હતી એમાં શા માટે વિરોધ નોંધાવ્યો, કેટલા ગામો ઇન્વોલ્વ હતા, શું વિગતો છે? હવે આજે જે લોકદરબાર યોજાયો એની અંદર આજુબાજુના ગામડા ખાસ કરીને રામપુરા, વાઘરોટા, સોનાસન, જીંજવા, આમોદરા, મૌછા, સોનગઢ એ આજુબાજુના નનનપુર સર્વે ગામના ગ્રામજનો આવ્યા હતા અને જે આ જે ફેક્ટરી જે બનવાની હતી એના કારણે જે હવાનું પ્રદૂષણ થવાનું હતું અને ખાસ કરીને જે SO2 અને નાઇટ્રોજન ઓક્સાઇડના કારણે આજુબાજુની ખેતીને ખાસ કરીને બટાટાની ખેતી અને જમીનનું ભૂગર્ભ જળ જે છે પ્રભાવિત થવાનું હતું, એના માટે આજુબાજુના ગ્રામજનોએ, આજુબાજુના ગામના સરપંચોએ તથા આજુબાજુના શિક્ષિત જે કેમિસ્ટ્રી સાથે સંકળાયેલા સર્વે મિત્રોએ જે સરસ સુંદર રજૂઆત કરી અને એ પ્રમાણે સામેની કંપનીવાળા જોડે એમના કોઈ જવાબો નહોતા, યોગ્ય એના આન્સર નહોતા, એમ પરિણામે છેલ્લે અમારી આજુબાજુના જનતાની સાચી રજૂઆતની જીત થઈ છે અને એ લોકોએ સ્વીકાર્યું છે કે હવે આ ફેક્ટરી અમે અહીં નહીં કરીએ। ઓકે, શા માટે ખાસ કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ઘણી બધી ફેક્ટરીઓ આ વિસ્તારમાં છે અને જે JPCBના જે રૂલ્સ પ્રમાણે એ લોકો પર્યાવરણ નિયંત્રણના જે પગલાં લેવાના હોય એ લેતા નથી, એટલે જે ફેક્ટરીઓ સ્થાપિત થઈ ચૂકી છે એ લોકો ધ્યાન આપતા નથી, એટલે જનતાની અંદર આક્રોશ તો હતો જ પણ એની અંદર આ જે લોક દરબાર જે હતો અને એના કારણે આજુબાજુ ગામડાઓમાં જે રામપુરના યુવાનો આગલા દિવસે ફરીને જનજાગૃતિ લાવ્યા અને પરિણામે લોકોને સમજ પડી અને આજુબાજુના ખેડૂતો આવ્યા અને એમને રજૂઆત કરી કે જો ભવિષ્યની અંદર આવી જો ફેક્ટરીઓ થશે તો આપણી જે મુખ્ય રોજી છે એ આપણી છીનવાઈ જશે, ખેતી નફાકારક જતી રહેશે, તદુપરાંત જે મોદી સાહેબનું જે સૂચન છે કે ભાઈ સજીવ ખેતી કરો અને રાસાયણિક મુક્ત ખેતી બરાબર, તો આવી ફેક્ટરીઓ જે છે એ ખેતીની અંદર રાસાયણિક તત્વોનો ઉમેરો જ કરે છે, એટલે ખેડૂતોને જાગૃત કરે કે આપણે રસાયણ મુક્ત ખેતી તરફ જો દેશ જતો હોય તો પછી આવી ફેક્ટરીઓનો આપણા વિસ્તારમાં વિરોધ કરવો જ જોઈએ, તો એ પ્રમાણે આજે બધા ખેડૂતો આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને એકદમ અસરકારક રજૂઆત કરી અને એના પરિણામે પછી એમને નિર્ણય કર્યો કે ભાઈ અમે આ બધા પ્રશ્નોની અંદર અમે તમારી પાસે સોલ્યુશન આપી શકીએ એમ નથી, એટલે એમને પ્રસ્તાવ પાછો ખેંચ્યો છે।
ફેક્ટરી સફાઈ હોત તો મનુષ્ય એટલે કે માનવ શરીર ઉપર કઈ હાનિકારક? ઓ આની તો બહુ ખરાબ હાલત થવાની હતી, કારણ કે આને અંદર જે ગેસ ઉત્પન્ન થવાના હતા એને ખાસ કરીને દમ, ફેફસાની બીમારી, કેન્સર, આ બધા અસ્થમા, આ બધા રોગો તો થવાના જ હતા. સાથે સાથે એસિડિક રેન, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઉપર ખેતી ઉપર અસર, ઉત્પાદકમાં ઘટાડો, જમીનનું ભૂગર્ભજળ, જે આજુબાજુના ખેડૂતોએ રજૂઆત કરી છે કે આજુબાજુની ફેક્ટરીઓ જમીનમાં ભૂગર્ભજળ ભૂગર્ભમાં એમનું કેમિકલ ઉતારે છે અને જે ભૂગર્ભજળની ક્વોલિટી બગડી છે, રંગવાળું પાણી નીકળે છે, એ બધા ખેડૂતોએ આજે રજૂઆત કરી અને એને અનુસંધાને આજે ખેડૂતોનો વિજય થયો છે. શું નામ તમારું? મારું નામ જગદીશભાઈ પટેલ છે. હું નિવૃત્ત વૈજ્ઞાનિક છું, કૃષિ વૈજ્ઞાનિક. હવે આજે જે પ્રમાણેની ચર્ચા વિચારણા અહીંયા અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં થઈ હતી એમાં વ્યક્તિગત વિરોધ અને સ્થાનિક વિરોધ એટલા માટે હતો કે કેમિકલ ઇન્ડસ્ટ્રી હતી. હવે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં એવા બાય પ્રોડક્ટનું ઉત્સર્જન થવા જઈ રહ્યું હતું કે જેમાં SO2, NO2, પછી PM2.5, PM10 અને NOx કે જે નેશનલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જેને ગ્રીન હાઉસીસ ગેસીસની ચોટીમાં મૂકવામાં આવે છે, તેની સાથે સાથે જે ઇન્ડિયન એર ક્વોલિટી ઇન્ડેક્સ કે જેનો હવાના શુદ્ધતા માટેના માપદંડો રજૂ કરવામાં આવે છે, એ આવા જે પ્રદૂષિત જે ગેસો છે એને એક માપદંડ તરીકે લેવામાં આવે છે કે જે આજુબાજુના સ્થાનિક લોકો માટે, કૃષિ માટે બહુ હાનિકારક છે. સ્વાસ્થ્ય, વિશેષતઃ સ્વાસ્થ્ય બાબતે કે જેમાં આંખ, ગળું, નાક, આંખો એમાં બળતરા થાય છે ટૂંકા ગાળાની સમસ્યા, અને લાંબા ગાળાની સમસ્યામાં જીવલેણ રોગો જેવા કે કેન્સર જેવી સંભાવના થાય છે. એટલા માટે સ્થાનિક લોકોનો સખત વિરોધ હતો અને એ વિરોધને ધ્યાનમાં રાખીને કંપનીના જે ઓનર અને ડિરેક્ટર જે હતા એમને પબ્લિકની તરફેણમાં ચુકાદો આપીને એમને આ પ્રસ્તાવને પાછો ખેંચ્યો છે.